ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો રોહિત ઓળખ્યા ફરીવાર એક નવો વિડીયો આપણે તમને કીધું જ તો ગયા લેક્ચરની અંદર કે અમુક અમુક ટૉપિક નીકળી ગયા છે આ પાઠમાંથી તો આ પાઠમાંથી આધુનિક ટેકનોલોજીના વિકાસ માટે જવાબદાર પદ્ધતિઓ એક આ ચેપ્ટર એક આ ટૉપિક સંકરણ કરતાં જનીન ઇન્જિનિયરિંગ વિદ્યા કઈ રીતે શ્રેષ્ઠ છે તે પછી રંગસૂત્રમાં સ્વયંજનનની ઉત્પત્તિનું મહત્વનું સ્થાન આ અને પુનઃસિત અણુના નિર્માણ વિશેની સામાન્ય માહિતી તો સૌથી પહેલાં છે એ અહીંયા સુધી આજે ચોથું છે કે રંગસૂત્રમાં સ્વયંજનની ઉત્પત્તિનું સ્થાનનું મહત્ત્વ સમજાવો કે મહત્ત્વનું સ્થાન જણાવો આ ટોપિક છે ને નીકળી ગયો છે અને એ પછીના લગભગ બધા જ અને તમારે સમથિંગ એવું સમજી લેવાનું તમારી બુકની અંદર જે અગિયાર પોઈન્ટ એક આપ્યું છે એ અગિયાર પોઈન્ટ એક આખું નીકળી ગયું છે અને ત્યાર પછીની બધી વસ્તુ છે એ રાખવામાં આવેલી છે તો અહીંયા ગણે છે એ આ પ્રશ્ન સમજનો પ્રયત્ન કરીશું આપણે કે પુનઃસંયોજિત ડીએનએ અણુના નિર્માણ વિશેની સામાન્ય માહિતી આપો કે પુનઃસંયોજિત ડીએનએ અણુનું નિર્માણ કઈ રીતે થઈ શકે તેની સામાન્ય માહિતી આપણે જોઈશું તો પ્રથમ રીકોમ્બિનેન્ટ ડીએનએ અણુનું નિર્માણ આ કંઈ સિમ્પલ આપણે જોવામાં આવે જો કે આ પ્રશ્ન પણ નીકળી ગયેલો છે આ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં સમાવેશ થતા મુખ્ય તબક્કાઓ આ પણ નીકળી ગયો છે અને રિસ્ટ્રિક્શન ઉચ્છેજકોનું નામકરણ અહીંથી આપણું કામ ચાલુ થાય છે બરાબર એટલે આ બે મુદ્દાઓ છે પાંચ પાંચ મિનિટ વાંચી નાખીએ આપણે એવું કરીએ ફટાફટ આ માત્ર વાંચવા પૂરતા છે ભાઈ આમાં કંઈ સમજાવતો નથી જો કંઈ ખબર ન પડે તો તમે કોમેન્ટ કે પ્રશ્ન પૂછી લેજો મતલબ કે તમને જેવી તેવી ખબર પડી જવી જોઈએ બસ બાકી છે એ આ પરીક્ષામાં પૂછવાની નથી બરાબર એક મિનિટ એમને સ્ક્રીન ઉપર રાખું છું એવું લાગે સ્ક્રીનશોટ પાડીને વાંચી નાખજો રંગસૂત્રમાં સ્વયંજનન ઉત્પત્તિનું સ્થાન અને મહત્ત્વ પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીના ડીએનએ ટુકડો વિજારતીય સજીવમાં સ્થાનાંતરિત કરવામાં આવે ડીએનએનો આ ટુકડો સજીવના બાળકોમાં સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતો નથી જોકે આ ચેપ્ટર આ પ્રશ્ન છે એ આપણે કાલ ભણી ગયા હતા બરાબર એક ભાગ બની જાય પછી છે એ વારંવાર સ્વયંજનિત થવા માંડે જેને આપણે ક્લોનિંગ તરીકેથી ઓળખતા હોય છે આગળ જોઈ લઈએ બહારથી બંધ કરજો બરાબર કે પ્રથમ રીકોમ્બિનેટ ડીએનએનું નિર્માણ મતલબ કે સૌથી પહેલું રીકોમ્બિનેટ ડીએનએ સેમાં બનાવવામાં આવેલું હતું તો પ્રથમ જે રીકોમ્બિનેટ ડીએનએ છે એનું નિર્માણ સાલ મળેલા ટાઈફોરિયમના મૂળ પ્લાઝમેડમાંના એન્ટીબાયોટિક પ્રતિરોધીજનના ટુકડાને જોડીને થઈ શક્યું હતું એટલે એવું કહેવાય તો કહી શકાય જોકે આપણે વાંચવાનું છે પૂછાવાનું નથી એટલે ફટાફટ પૂરું કરીએ અને આ કાર્ય ઈસવીસન ઓગણીસો ને બોતેરમાં સ્ટેનેલ અને કોહેન અને હર્બર્ટ બોયર દ્વારા કરવામાં આવ્યું હતું સ્ટેનેલ કોહેન અને હર્બર્ટ બોયર દ્વારા હવે આણ્વીય કાતર તરીકે ઓળખતા રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની શોધ ડીએનએને વિશિષ્ટ જગ્યાએથી કાપવાનું શક શક્ય બન્યું એટલે કહેવાનો મતલબ કે સૌથી પહેલાં છે રિસ્ટ્રિક્શન ઉચ્ચેચકોનું સંશોધન કરવામાં આવ્યું અને જેના કારણે રિસ્ટ્રિક્શન ઉચ્ચેચકનું કાર્ય શું છે તો કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે એ ડીએનએને ચોક્કસ જગ્યાએથી કાપવાનું કાર્ય કરશે મતલબ કે તમને ઈચ્છિત જનીન હોય ત્યાંથી કાપવું હોય તો આપણે એને કાપી શકીએ કે જે રીતે મચ્છર કીટ વાહક તરીકે વર્તીને મેલેરિયાના પરબજીવને સ્થળાંતર કરે એ જ રીતે આ પ્લાઝમિટ વાહકનો ઉપયોગ કરી અને વિદેશી ટુકડાની યજમાનમાં દાખલ કરાય એન્ટિબાયોટિક વાહક સાથે જોડેવાનું કાર્ય ડીએનએ લાઈગેઝ દ્વારા કરવામાં આવે અને આવી રીતે એક નવા સ્વયં પ્રતિકૃતિ બનાવવા વાળા વય વયા ઇન વિટ્રો નિર્માણ થાય જેને રિકોમ્બિનેટ ડીએનએ તરીકે ઓળખવામાં આવે ઇન ઇનવિટ્રોનો મતલબ શું થાય ઇન વિડ્રો એટલે જ્યાં આપણે એવું કહેવાય તો કહી શકાય કે શરીરની બહાર થતું નિર્માણ આ પરીક્ષામાં પૂછાવાનું નથી એટલે બહુ ચિંતા કરવાની નથી ચલો આટલું જોઈ લો બે મિનિટ રાખું છું એમને વાંચી નાખો પછી નવો પ્રશ્ન કરીએ એ પણ માત્ર વાંચવાનો જ છે આ બસ તબક્કાઓ આ પણ વાંચવાના જ છે તબક્કાઓ લખવાના પણ છે જોડે જોડે લખી નાખજો આગળ સુધીના પ્રશ્નો નહીં લખો તો ચાલે પણ તબક્કાઓ તો ફરજિયાત લખવાના છે પાંચે પાંચ તબક્કાઓ લખી નાખો કે ડીએનએ ના ટુકડાનું નિર્માણ અને ઈચ્છિત લક્ષણો ધરાવતો ટુકડાની પસંદગી પસંદ કરેલ ડીએનએ ના ટુકડાનું ક્લોનિંગ વાહકમાં ઉતરણ દ્વારા પુનઃ સંયોજન ડીએનએ નું સર્જન પુનઃ સંયોજિત વાહકોની યજમાન કોષમાં ઓળખ પુનઃસેવી ધરણો ધરાવતા ક્લોન્સનું બહુગુણ અને પસંદગી અને જનીન અભિવ્યક્તિ દ્વારા ઇચ્છિત નીપજની બનાવટ બરોબર હવે આ આઈએમપી પ્રશ્ન હે ભાઈ આઈએમપી લખી જ નાખીએ આપણે મોસ્ટ આઈએમપી અને હવે તમારે આ પ્રશ્ન સમજવાનું સ્ટાર્ટ કરશો અહીંથી બરાબર સાવ સહેલું છે કે વર્ષ ઓગણીસો ત્રેસઠ માં બે ઉત્સેચકો અલગ કરવામાં આવ્યા મતલબ કે અત્યાર સુધીમાં આપણે જે કરવાનું છે ને રીકોમ્બિનેટ ડીએનએ બનાવવાનું છે આ યાદ રાખજો ઓલા જે છ મુદ્દાઓ હતા ને એ છ મુદ્દાઓ યાદ રાખવાના છે આ છ મુદ્દાઓ આખા જ ભલે પરીક્ષામાં પૂછાવા નથી પણ આ વસ્તુઓ છે એ આપણે આખા ચેપ્ટરની અંદર સમજવાની છે ફરીવાર આ છ મુદ્દાઓ વાંચી લો કે ડીએનએના ટુકડાનું નિર્માણ અને ડીએનએના ઇચ્છિત લક્ષણો ધરાવતા ટુકડાની પસંદગી કરવી પસંદ કરેલ ડીએનએના ટુકડાને ક્લોનિંગ વાહકમાં ઉત્તરણ દ્વારા પુનઃસે ડીએનએનું સર્જન કરવું પુનઃ સંયોજિત વાહકની યજમાન કોષમાં ઓળખ કરવી પુનઃ સંયોજિત અણુ ધરાવતા ક્રોન્સનું બહુગુણ અને પસંદગી કરવી અને જનીન અભિવ્યક્તિ દ્વારા ઈચ્છિત નિપજની બનાવટ કે ઉત્પત્તિ ઈચ્છિત નિપજ આપણે બનાવી શકીએ બરાબર આટલું મહત્વનું છે આગળ સમજીએ આ એમપી પ્રશ્ન છે અને સાવ સહેલો છે સમજવાનો પ્રયત્ન કરો તો શું કહેવા માંગે છે અહીંયા તો સિમ્પલ વસ્તુ કે વર્ષ ઓગણીસોને ત્રેસઠમાં બે ઉત્સેચકો અલગ કરવામાં આવ્યા અને એ બંને ઉત્સેચકોને શેમાંથી અલગ કરવામાં આવ્યા તો જે છે એ ઇકોલાઈમાં બેક્ટેરિયા ફેઝની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર છે આ બંને ઉત્સેચકો રિસ્ટ્રિક્ષણ ઉત્સેચકોને તેનું નામકરણ સમજીએ છીએ ભાઈ તો વર્ષ ઓગણીસો ને ત્રેસઠમાં બે પ્રકારના ઉત્સેચકોને અલગ કરવામાં આવ્યા કે જે બેક્ટેરિયા ફેઝની વૃદ્ધિને અવરોધવા માટે જવાબદાર હતા અને આ બે ઉછેચકોમાં કામ શું હતું તો કે એક ઉચ્છેચક જે હતો એક ઉત્સેચક એનું કાર્ય એવા પ્રકારનું હતું એક ઉત્સેચક હતો એ લખીએ આપણે બંને બે ઉચ્છેચકોમાં એક ઉત્સેચક એ ડીએનએમાં મિથાઇલ સમૂહને ઉમેરે એક ઉચ્ચેચકનું કાર્ય શું હતું કે જે ડીએનએમાં મિથાઇલ સમૂહને ઉમેરે આ મહત્વનું છે આજે આપણી પાસે આ બીજો ઉત્સેચક છે ને એ મહત્વનો છે કે કાર્ય શું છે તો ડીએન ને કાપે એટલે અહીંયા કારણે આપણે ફરી વાર અંડાયલ કરી કે જ્યારે બીજો છે ડીએનએને કાપવાનું કાર્ય કરશે તો ડીએનએને કાપતા ઉત્સેચકોને શું કહેવાય તો રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ એટલે આજે બીજો ઉત્સેચક છે ને બીજો આને નામ આપવામાં આવ્યું બીજાને એન્ડો એન્ડોન્યુક્લિયસ બીજાને નામ આપવામાં આવ્યું શું નામ આપવામાં આવ્યું રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક નામ છે રિસ્ટ્રિક્શન બેટા બરાબર અને આ જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિય ઉત્સેચક છે મતલબ કે હવે તમે એવું સમજો કે ડીએનએને કાપવા માટે જે ઉત્સેચકનો ઉપયોગ થાય એને આપણે નામ આપશું રિસ્ટ્રિક્શન ઉત્સેચકો અને એમાં પણ આપણે જે ઉપયોગ કરીએ છીએ એને કહેશું એન્ડોન્યુક્લિયસ ક્લિયર હવે હિન્દ ટુ પ્રથમ એન્ડો એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક છે મતલબ સૌથી પહેલો રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું સંશોધન થયું તો કયો હતો તો હિન્દ ટુ બરાબર પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ છે મતલબ કે સૌથી પહેલો જે ઉત્સેચક સંશોધન કરવામાં આવ્યો એ કયો છે હિંદ ટુ જો આ થોડોક પ્રશ્ન એવો છે કે આપણે ડિસ્ટન્સની અંદર છીએ એટલે થોડુંક સમજી શકશું નહીં પણ સમજવાનો પ્રયત્ન કરજો આવડી જશે વાંધો આવશે નહીં હવે હિન્દુનું કામ શું છે મતલબ કે આખી રચના સમજીએ પહેલેથી કે વર્ષ ઓગણીસો ને તેસઠમાં બે ઉત્સેચકો અલગ કરવામાં આવ્યા જે ઇકોલયમાં બેક્ટેરિયા ફેઝની વૃદ્ધિને અવરોધો માટે જવાબદાર હતા એમાંનો એક મિથાઈલ ડીએનએ મિથાઈલ મતલબ ડીએનએમાં મિથાઇલને ઉમેરતો હતો જ્યારે બીજાનું કામ હતું ડીએનએને કાપે એટલે અહીંયા આપણે જે રચના સમજશું એ બીજા ઉત્સેચક ઉપર જ ભાર આપવાનું છે કે જે શું કરે છે ડીએનએને કાપે તો આજે ડીએનએને કાપવાનું કામ કરે છે એને આપણે નામ શું આપ્યું ડીએનએ ને તેને નામ આપ્યું રિસ્ટ્રિક્શન અને એ રિસ્ટ્રિક્શનનું નામ આપવામાં આવ્યું એન્ડોન્યુક્લિયસ એટલે હવે આપણે એવું કહેવાય તો કહી શકાય કે ને કાપવા માટે જે ઉત્સેચકનો ઉપયોગ થાય એને કહેવાય એન્ડોન્યુક્લિયસ તો સૌથી પહેલો કયો એન્ડોન્યુક્લિયસ બનાવવામાં આવ્યો કે સંશોધન કરવામાં આવ્યો તો એ પહેલો ઉત્સેચક હતો એનું નામ આપવામાં આવ્યું હિંદ ટુ હિંદ ટુ સૌથી પહેલો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિય ઉત્સેચક કયો છે તો હિન્દ ટુ અને આ જે ટુ છે એ હંમેશા ડીએનએના ચોક્કસ બિંદુ પર કાપ મૂકે એટલે સમજી લો આખો ડીએનએ હોય તો એની ચોક્કસ જગ્યાએ જ કાપ મૂકે ચોક્કસ પ્રકારનો ક્રમ હોય અને એ ક્રમ ઉપર કાપ મૂકતો જોવા મળશે અને ક્યાં કાપ મૂકશે એ પણ છે કે જ્યાં છ બેજનો એક વિશેષ ક્રમ હોય જે હિંદ ટુના ઓળખ ક્રમ તરીકે ઓળખાય મતલબ કે હિંદ ટુ જે જગ્યાએથી કાપ મૂકશે એને હિંદ ટુનો ઓળખ ક્રમ કહેવાય હિન્દ ટુ જે જગ્યાએથી કાપ મૂકશે એને હિન્દ ટુનો નો ઓળખ ક્રમ કહેવાય અને જ્યાં શું હોય તો છ બે જ જોડના એક વિશિષ્ટ ક્રમ હોય એટલે આપણે એવું કહેવું તો કહી શકાય કે ડીએનએ ની અંદર જે ચોક્કસ પ્રકારના ન્યુક્લિયોટાઇડ ગોઠવાયેલા હશે બરાબર તો એ ન્યુક્લિયોટાઈડના ક્રમ ઉપર ડિપેન્ડ કરશે કે ભાઈ કેવો ક્રમ છે ને કઈ રીતે ગોઠવાયેલા છે તો પહેલાં ન્યુક્લિયોટાઇડની પહેલાં પહેલા એન્ડોન્યુક્લિયસની વાત થઈ પહેલા રિસ્ટ્રિક્શન ઉચ્ચેચકની વાત થઈ તો હવે આપણે જોઈએ કે આજની તારીખમાં હાલની તારીખમાં છે એ કેટલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે તો સિમ્પલ વસ્તુ છે જોઈ લઈએ આપણે કે હાલની તારીખમાં કેટલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે તો હાલની તારીખમાં છે એ હિન્દ ટુ સિવાય આજે નવસોથી વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશે જાણકારી છે અને નવસોથી વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એટલે કે નવસોથી વધારે એન્ડોન્યુક્લિયસ આપણે એવું કહેવાય તો કહી શકાય કે નવસોથી વધારે ડીએનએ ને કાપતા ઉત્સેચકો આપણી પાસે હાજર છે અને કેટલા બેક્ટેરિયામાંથી એને અલગ કરવામાં આવ્યા છે તો બસોને ત્રીસ થી વધુ જાતના જાતમાંથી અલગ કરવામાં આવ્યા છે કેટલામાંથી એને અલગ કરવામાં આવ્યા છે તો બસો ને થી વધુ જાતમાંથી અલગ કરવામાં આવ્યા છે બીજું કે આ ઉત્સેચકનું નામકરણ કરવું હોય બરાબર યાદ કરો આપણે નામકરણ આવતું ધોરણ અગિયાર એ વખતે આપણે તમને કીધું હતું ભાઈ મોસ્ટ આઈએમપી છે તો આ ઉત્સેચકનું નામકરણ કરવું હોય તો સાવ સહેલું છે ચલો જોઈ લઈએ કે આ ઉત્સેચકનું નામકરણ તેઓ જે બેક્ટેરિયામાંથી મેળવાયા છે તેના આધારે ત્રણ કે ચાર ટૂંકા અક્ષરો દ્વારા કરવામાં આવે સિમ્પલ આ ઉત્સેચકનું નામકરણ કરવું હોય તો શેના આધારે કરશું આપણે તો જે ઉત્સેચક મતલબ કે જે બેક્ટેરિયામાંથી મેળવવામાં આવ્યો હોય એના આધારે કે ભાઈ બેક્ટેરિયા કઈ જાતિના છે કઈ પ્રજાતિના છે વગેરે વગેરે આપણે લેશું એના આધારે ત્રણ કે ચાર ટૂંકા અક્ષરોમાં કરી શકાય જેમ કે અહીંયા આપ્યું છે ઇકો આઈ ઇકો આર આઈ તો એ છે ઈશ્વરશિયા ઇકોલાયમાંથી મેળવવામાં આવે છે ઈશ્વેરેશિયા ઇકોરાયથી ઇકોલાયમાંથી મેળવવામાં આવે છે કે જેમાં આર જાતિના નામ પરથી જ્યારે રોમન અંક બેક્ટેરિયાની કઈ જાતિમાંથી કયો ઉચ્છેચક અલગ કરવામાં આવ્યો છે તેના નામને અનુસરે છે બરાબર આખું નામ શું છે મતલબ શોર્ટ ફોર્મ છે ઇકો આર આઈ ઇકો ઇકો એટલે ઈશ્વેરેશિયા કોલાઈ કે જેમાંથી મેળવવામાં આવ્યો છે આર છે એ જાતિનું નામ છે કે ભાઈ કઈ જાતિનું બેક્ટેરિયા છે અને છેલ્લે આય છે એટલે એના વન કે ઇકો આર વન કે જે રોમન અંક દર્શાવે છે અને બેક્ટેરિયાની કઈ જાતિ મતલબ કે ઈશ્વરેશિયા ઇકોલાયની ઘણી બધી જાતિઓ હોય એમાંથી એક બે ત્રણ ચાર ના ક્રમ આપેલા હોય તો એમાંથી કઈ જાતિમાંથી મેળવવામાં આવ્યું છે એના નામ ઉપરથી આ આપવામાં આવ્યું છે ચલો પાંચ મિનિટ આ જોઈ લો રિસ્ટ્રિક્શન ઉછેજકો તેનું નામકરણ સમજાવો ત્યાર પછી ન્યુક્લિયસ સમજીએ આ થોડોક મોટો પ્રશ્ન છે પૂરો નહીં થાય પણ અડધા થાય તો અડધો પણ આપણે સમજવાનો પ્રયત્ન કરશું કેમકે ટાઈમ ઘણો બધો બાકી છે હજુ આ પાંચ મિનિટ જોઈ લો કે ટપા ન પડે અને આ પ્રશ્ન આવડશે તો જ આગળના પ્રશ્નોમાં ખબર પડશે બાકી કશું જ આગળના પ્રશ્નમાં ખબર પડશે નહીં

ચલો આગળ ન્યુક્લિયસ ઉત્સેચકના પ્રકાર અને કાર્ય જણાવો ન્યુક્લિયસ ઉત્સેચકના પ્રકાર અને કાર્ય રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું કાર્ય ન્યુક્લિયસ એટલે રિસ્ટ્રિક્શન આપણે કહી શકશું હમણાં કીધું હતું ન્યુક્લિય ઉત્સેજકના પ્રકાર અને કાર્ય જણાવો તો રિસ્ટ્રિક્શન ઉચ્ચેચકનું કાર્ય તો સિમ્પલ આ આકૃતિ દોરવાની છે ભાઈ આ વાહક ડીએનએ છે વિદેશી ડીએનએ છે બહારનું ડીએનએ આપણે કહેવું હોય તો કહી શકાય બરાબર અને બંનેનો ક્રમ તમે જુઓ બંનેનો ક્રમ સરખો છે બરાબર તો અહીંયા કાણે જે વાહક ડીએનએ છે એ ની અંદર ઇકો આરઆઈનો ઉપયોગ કરવામાં આવે છે યાદ કરો હમણાં આપણે ઇકો આરઆઈ લીધું હતું બરાબર ઈશ્વેરેશિયા કોલાય આર વન બરાબર આર પ્રથમ છે એ જાતિનું નામ હતું ઓલું છે એ ક્રમ હતો તો ચક્કે જે ડીએનએની બંને શૃંખલાને એક સ્થાનથી કાપે બરાબર જ્યારે ડીએનએ પર યાદ રાખવાનું કે જી એ એ ટી ટી સી ક્રમ હાજર હોય આ ક્રમ હાજર હોય ત્યારે ઇકો આરઆઈ છે એ ડીએનએ પર ફક્ત જી અને એ વચ્ચે કાપ મૂકે તો અહીંયા કણે જી અને એ કેટલી જગ્યાએ છે તો ઉપર અહીંયા કણે છે અહીંયા કણે જી અને એ છે તો જી અને એ વચ્ચેથી કાપ મૂકશે બરાબર આ રીતે આખી ઘટના બનશે હવે આ કાપ મૂકેની બધી વસ્તુ શું છે એ તમે સમજી લો કે આ જે ક્રમ છે ને આકૃતિ તમજો આકૃતિ ઉપર તમને ખબર પડશે ભાઈ ડીએનએ બેવડી કુંતલાકાર શૃંખલા હોય બરાબર આ બેવડી કુંતલાકાર શૃંખલાની અંદર શું છે કે આ રિસ્ટ્રિક્શન ઉત્સેજક ઈકો આરઆઈ જો આખું ડીએનએ છે આખું ક્રમ તમે છે એ સમજજો એટલે આખો ક્રમ સમજવાનો પ્રયત્ન કરજો શું કે છે જી એ સી જી એ એ સી તો એમાં ક્રમ હાજર હોય ત્યારે ઈ ક્રમની ઉપર ઈ ક્રમમાં છે એ ફક્ત આ ઇકોઆર ક્યાં કાપ મૂકશે તો જી અને એ વચ્ચે તો જી અને એ ક્યાં છે તો શરૂઆતમાં તમે જુઓ પહેલું જ અહીંયા કણે જી અને એ છે તો એક આમાંથી જી અને એ વચ્ચે છે કપાય એટલે ઉપરનો ભાગ છે તમને મારે દર્શાવવું પડશે કે એક ઉપરનો ભાગ છે તો આ ભાગ અહીંયા કારણે જી અને એ છે તો કટ થઈ છે જોઈ લો બરાબર તો હવે જે અહીંથી કટ થાય તો આયા કણે છે ને પાછળ ડબલ એ જ આપ્યા છે તમે જુઓ અહીંયા પાછો જી નથી તો સેમ આયા કણે પણ ઈચ્છ કહેશું આપણે તો અહીંથી કટ થઈ છે આ જી અને એ છે તો આયા કણે પણ ડબલ એ જ આપ્યા છે જી અને એ નથી શું કામ તો કે આ ભાગ અહીંથી કટ થઈ ગયો છે આ ભાગ અહીંથી કટ થઈ ગયો હશે અહીંથી તમે કટ કરો જી અને એ વચ્ચે એટલે આટલો ભાગ ડીએનએનો છે શું થઈ જાય કટ થઈ જાય અને જે રચના વધશે એ રચના કેવી વધશે આવી વધશે તો આ વાહક ડીએનએ છે અને વાહક ડીએનએ ની વાત કરવામાં આવે તો વાહક નો જે છેડો એને કહેવાય ચીપકુ છેડો મતલબ કે કટ કરીને જે વધે એને કહેવાય ચીપકુ છેડો સેમ એવું ને એવું તે વિદેશી બહારનું ડીએનએ બહારના બહારના ડીએનએને પણ આપણે એ જ પ્રકારે છે કટ કરવું પડશે અને એ જ પ્રકારે આપણે અહીંયા પણ કટ કરશું બરોબર ઈ જ પ્રકારે અહીંયા પણ કટ કરશું એટલે એટલે આખી રચના બનશે એ આવી બનશે આખી રચના બનશે એ કેવી બનશે આવી બનશે નીચે રી પુનઃસંયોજિત ડીએનએ જેને આપણે રીકોમ્બિનેન્ટ ડીએનએ તરીકે ઓળખશું આખી રચના છે એ આ પ્રકારની બનતી જોવા મળશે જેને કહેશું આપણે પુનઃસંયોજિત ડીએનએ એટલે કે રી ડીએનએ તરીકે ઓળખવામાં આવે કે ભાઈ એને આપણે છે એ રી ડીએનએ તરીકે છે એ ઓળખશું અથવા તો એને આપણે છે એ રીકોમ્બિનેટ ડીએનએ કહીશું તો હવે થોડું સમજવાનું એ છે કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક ઇકો ઇકોઆરઆઈની પ્રક્રિયા દ્વારા પુનઃ સંયોજિત ડીએનએના નિર્માણના ચરણો કે ભાઈ પુનઃ સંયોજિત ડીએનએ કઈ રીતે થાય છે આ ચરણો છે એ વારાફરતી વારાફરતી આપણે ભણીએ કે ભાઈ કઈ ઘટનાઓ કઈ ક્રિયાઓ છે એ થતી હોય છે તો આ ચરણો છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું અત્યારે ખાલી આકૃતિ જોઈ લો ફરીવાર એકવાર રિપીટ કરું છું જોઈ લો કે ન્યુક્લિય ઉત્સેચકના પ્રકાર અને કાર્ય કાર્ય કઈ રીતે ડીએનએની બંને શૃંખલાઓ એક જ સ્થાનથી કાપે બંને શૃંખલાને એક જ સ્થાનથી કાપે એક વાહક ડીએનએ છે એક વિદેશી ડીએનએ છે મતલબ કે ડીએનએના કયા ક્રમ ઉપર તો કે ક્રમ હોય કયો ચોક્કસ ક્રમ હોય તો જી એ એ ટી ટી સી આ ક્રમ હાજર હોય ત્યારે ઇકો આરઆઈ શું કરશે ડીએનએમાં જી અને એ વચ્ચે કાપ મૂકે જી અને એને હટકાવે બરાબર અને કાપ મૂકે એટલે બંને છેડા આવા થાય જે છેડો વધે એ છેડાના નામ અપાય ચીક્કુ છેડો જે છેડો વધશે એને શું નામ આપશું ચીપકુ છેડો અને આ ચીપકુ છેડાની અંદર છે એ પછી શું બનશે રિકોમ્બિનેન્ટ ડીએનએ નૅક્સ્ટ લેક્ચરમાં છે એ રિસ્ટ્રિક્શન એન્ડો નિકલેજ આપણે છે એ સમજવાનો પ્રયત્ન કરશું ત્યાં સુધી જોઈ લો